ગોહિલવાડ માં સાધુ સંતો શુરા સેવાભાવીઓ ની ભૂમિ કહેવાય છે। ખાસ કરીને દાન દક્ષિણા સેવાકીય પ્રવૃત્તિઓનું નામ આવે કે કોઈને મદદની વાત આવે ત્યારે હંમેશા ભાવનગર જિલ્લો તળાજા પંથક પ્રથમ હોય। તેવી જ રીતે તળાજાના જૂના રાજપરાના જીવુબેનને મકાન પડી ગયેલ હોય, માત્ર છાપરું હોય, તળાજાના સેવાભાવીઓના કાને આ વાત આવતા વિક્રમભાઈ બારેયા સરપંચ સહિત સેવાભાવીઓ આગળ આવ્યા। દાતાઓના કાને આ વાત આવતા રાજપરા સહિત પંથકના સેવાભાવીઓ સ્વયં આગળ આવ્યા। મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યું। વિથલપુરથી માલ સામાન લઈ જવા ફ્રીમાં વાહન માટે દાતાઓ આગળ આવ્યા અને રેતી લેવા જવા માટે ટેક્ટર સહિત સામાન સામગ્રી રાજપરા ગામના સેવાભાવીઓ આગળ આવ્યા અને સાથ સહકાર આપી દરિયામાંથી રેતી પણ વિના મૂલ્યે કાઢી આપી। પંથકના દાતાઓએ પણ સારી જહેમત ઉઠાવેલ। મકાન બનાવવામાં તમામ આવેલ દાતાઓનો વિક્રમભાઈ એ આભાર વ્યક્ત કરેલ। સરાહનીય કાર્ય કરેલ બદલ તળાજામાં ચાલતા બિન રાજકીય સંગઠન હિતાઈ વદામી ગ્રુપ સંગઠન સહિત અધિકારીઓ પદાધિકારીઓ સંતોએ અભિનંદન પાઠવેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તળાજા। મુનાભાઈ સોંડાભાઈ મકવાણા હે, હું અત્યારે તો સરપંચ પણ મારો આમ તો ટાઈમ પૂરો થઈ ગયેલો હે। પહેલા તો વિક્રમભાઈનો ફોન આવ્યો મારે એમાં કે ભાઈ આ જીવબેન છે તમારા ગામમાં, એને અમારે ચાર પત્ર આ કે નાખી દેવા છે। તો મેં એને કીધું કે ભાઈ ચાર પત્ર નાખી દેવા, એની કરતાં આપણે એનું કંઈક આખું મકાન થયું બધાની મદદ લઈને કરીએ। તો એને પછી બધાનો કોન્ટેક્ટ કર્યો વ્યવસ્થિત અને લગભગ ઘણા બધા થઈ ગયા એમાં તૈયાર દાતા, એટલે જીવમાંનું મકાન આજ બની જાય ગામ નવા જૂના રાજપરા। બેઠો છે આજે અને આજે 1.5 મહિનો છે અને સેવા કરવાનો એક મોકો મળ્યો છે અને સમસ્ત પોલીસ સમાજ, ક્ષત્રિય સમાજ, વણિક સમાજ અને અન્ય સમાજ દ્વારા જે દાતાઓ છે એના તરફથી જે ફાળો મળેલ છે એ ફાળામાંથી આજે માજી મંત્રી મારી પાસે જોવો છો ડીસીબી કામ શરૂ છે, એનું કામ મેં શરૂ કરી દીધું છે મકાનનું। અને આપ સૌ સમાજનો, જય પોલીસ સમાજ, જય ક્ષત્રિય સમાજ, જય વણિક સમાજ તથા અન્ય જે જે દાતાશ્રીનો ફાળો આવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને હજી જો કોઈ ફાળો દેવા માગતો હોય, મદદ કરવા માગતો હોય તો મને જાણ કરજો। અને બીજું કે હજી આ એક માજીનું મકાન બનેલું છે અને હજી આગળ જો કોઈ પણ જરૂરિયાત હશે, કોઈ જરૂરિયાતમંદ હશે, ગરીબ નિરાધાર હશે અને કોઈ પણ મદદની જરૂર હશે એને મદદ અમે પહોંચાડીશું, અમારી ટીમ દ્વારા અમે પહોંચાડી દઈશું।